મિત્રો, જ્યારે બાળક જન્મે છે ત્યારે નાભિ દ્વારા જ માતાના ગર્ભથી અલગ પડે છે. કહેવાય છે કે 72,000 નાડીઓ નાભિ સાથે જોડાયેલી છે, જેનાથી નાભિ પર તેલ લગાવવાથી એની સીધી અસર આપણા શરીરમાં થાય છે. વિડીયો આગળ જોતા પહેલા જો તમે મારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરો. સરસવનું તેલ એડી ફાટી ગઈ હોય, એડીમાંથી ખોળ ઉતરતી હોય તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે સરસવનું તેલ સૌથી બેસ્ટ છે. જે લોકોના હોઠ ફાટી જતા હોય, હોઠમાંથી લોહી નીકળતું હોય તો એમાં પણ સરસવનું તેલ ખૂબ જ ફાયદો કરે છે. નારિયેલનું તેલ, નારિયેલનું તેલ નાભી પર લગાવવાથી આંખોની જે રોશની હોય છે એ તેજ થાય છે. વાળનું સૂકાપણું, વાળની ઓછી લંબાઈ, વાળ સફેદ થઈ જવા, આ બધી જ સમસ્યામાં નાભી પર નારિયેલનું તેલ લગાવવાથી લાભ મળે છે. એરંડિયાનું તેલ, આ તેલ નાભી સાફ કરીને સહેજ ગરમ કરીને લગાવવાથી સાંધાનો દુખાવો ઠીક થાય છે. આ તેલ જેટલા પણ સાંધાના દર્દ હોય, પગમાં દર્દ હોય, કમરમાં દર્દ હોય, સાયટિકા હોય, સ્લીપ ડિસ્ક હોય, આ બધામાં એરંડિયાનું તેલ ફાયદાકારક હોય છે. બદામનું તેલ, જો તમારે તમારા ચહેરા પર નિખાર લાવવો છે, ચહેરા પરની કરચલીઓને દૂર કરવું છે, ખીલના ડાઘ વગેરેને દૂર કરવું છે તો બદામનું તેલ ખૂબ જ ફાયદો કરે છે. બદામની અંદર વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જેના લીધે નાભી પર આ તેલ લગાવવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. જે લોકોના વાળ ખરે છે, વાળ સમય પહેલા સફેદ થવા લાગ્યા છે તો એ લોકોએ નાભીની અંદર બદામનું તેલ અવશ્ય લગાવવું જોઈએ. લીમડાનું તેલ, લીમડાનું તેલ નાભી પર લગાવવાથી ચહેરા પર ફોલ્લીઓ, કરચલીઓ, ગુમડા અથવા તો અળાઈ થઈ ગઈ હોય, ચામડીની એલર્જી થઈ ગઈ હોય તો એ બધી સમસ્યાને દૂર કરે છે. જેટલા પણ લોહીના ખરાબ થઈ જવાથી રોગો થાય છે ચામડીના, એ બધાની અંદર લીમડાનું તેલ એક ઉત્તમ પરિણામ આપે છે. લીંબુનું તેલ, લીંબુનું તેલ ચહેરા પરના ડાઘ, ધબ્બા, કરચલીઓ વગેરેમાં ફાયદો કરે છે. શરીરની અંદર લોહીનું સફાઈનું કામ કરે છે. લીંબુના તેલની અંદર વિટામિન સી હોય છે, એટલા માટે આ તેલ નાભી પર લગાવવામાં આવે તો ચહેરો ગ્લો કરે છે. જૈતુનનું તેલ, ઘૂંટણમાંથી કટકટ અવાજ આવતો હોય, ચાલવામાં પરેશાની થતી હોય, એડીમાં યુરિક એસિડ વધી ગયું હોય, એડીમાં દર્દ હોય, આ સિવાય કોણીમાં દર્દ હોય, ખભામાં દર્દ હોય, સાયટિકાનો દુખાવો છે, સ્લીપ ડિસ્કનો દુખાવો છે, જેટલી પણ સાંધાને લગતી બીમારીઓ હોય એ બધી જૈતુનના તેલ લગાવવાથી ઠીક થઈ જાય છે. નાભીમાં તેલ લગાવવાની રીત, પહેલા તો નાભીને હુંફાળા પાણીથી સારી રીતે સાફ કરી લો. પછી જે પણ તેલ તમારે લગાવવું હોય એને હુંફાળું ગરમ કરી લો, લગાવાય એટલું. એ પછી એક રૂને લઈ એને તેલની અંદર બોળીને નાભી ઉપર ઘડિયાળ ફરે તેવી રીતે નાભીની અંદર માલિશ કરતા જવું અને લગાવતા જવું. આ રીતે નાભીમાં તેલની માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ તેલ નાભીમાં રહેલા છિદ્રોમાંથી સીધું જ નાડીઓમાં જાય છે. આ રીતે તેલ ખૂબ જ ફાયદો કરે છે આપણા બોડીને. મને આશા છે કે નાભી પર આ 7 પ્રકારના તેલથી થતા ફાયદાઓ વિશેની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.